यतश्चोदेति सूर्यः अस्तं यत्र च गच्छति तन्देवा सर्वे अर्पिताः तदुनान्त्येति कश्चन एतद्वै तत्। શું કે છે હવે આ બધા શ્લોકોમાં, આ બધા મંત્રોમાં શ્રુતિ આપણને શું બતાવી રહી છે કે સમગ્ર જગતમાં જે કઈ છે એ પરમાત્માને કારણે કે બ્રહ્મના કારણે છે. આગલા મંત્રોમાં એ રીતે બતાવ્યું કે આખું જગત પ્રાણમાં સમાયેલું છે. પ્રાણ એટલે કે હિરણ્યગર્ભ, તો એનો અર્થ ખરેખર શું થાય કે બ્રહ્મા કે પરમાત્મા, એ જ એનો અર્થ. નવમો મંત્ર એ બીજા અધ્યાયનો બીજી વલ્લી, ના પહેલી વલ્લી, સોરી પહેલી વલ્લી. તો હવે શું કે છે કે એ જ પ્રાણ તત્વ કે વાયુ તત્વમાંથી અગ્નિ તત્વ આવ્યું છે, અને અગ્નિ તત્વને અહીંયા સૂર્યના નામે ઓળખાવે છે. એટલે કે છે યતશ્ચ ઉદેતી સૂર્ય, જ્યાંથી સૂર્યનો ઉદય થાય છે. જ્યાંથી એટલે જે પરમાત્માને કારણે સૂર્યનો ઉદય થાય છે. અસ્તમ યત્ર ચ ગચ્છતિ, અને જ્યાં જઈને સૂર્ય અસ્ત થાય છે. ટૂંકમાં ઉદય અને અસ્ત જેના કારણે છે. એટલે આમ અહીં લખે છે કે એ બધું કોને કારણે છે, તો કે પ્રાણને કારણે. પ્રાણ એટલે વાયુ તત્વ, પણ પ્રાણનો ખરેખર અર્થ જો આપણે જોઈએ તો હિરણ્યગર્ભ થાય છે, અને હિરણ્યગર્ભ એટલે આપણે જોયું કે પરમાત્મા, એ જ અર્થ છે. એટલે આપણે એને થોડું સિમ્પ્લિફાય કરી દઈએ કે અહીંયા જે કહેવા માંગે છે યતશ્ચ ઉદેતી સૂર્ય, યતઃ એટલે જેમાંથી, પાંચમી વિભક્તિ છે, જેમાંથી સૂર્યનો ઉદય થાય છે. જેમાંથી એટલે જે બ્રહ્મને કારણે. અને અસ્તમ યત્ર ચ ગચ્છતિ, યત્ર અસ્તમ ચ ગચ્છતિ, જ્યાં જઈને સૂર્યનો અસ્ત થઈ જાય છે. અસ્ત થઈ જાય છે એટલે જેમાં જઈને પછી એ મળી જાય છે. તન દેવાહા સર્વે અર્પિતા, બધા જ દેવતા, બીજા જે જુદા જુદા બધા દેવતા છે, કયા દેવતા, તો કે પૃથ્વી છે, જળ છે, બીજા વરુણ, આ બધા દેવતાઓ કોને અર્પિત છે, તો કે એ દેવને, જેમાંથી સૂર્યનો ઉદય થાય છે, જેમાં એનો અસ્ત થાય છે, એમાં જ બધા દેવો અર્પિત. પણ અર્પિત એટલે એ બધા દેવતાઓ પણ એમના કારણે જ છે, એમ કહેવામાં આવે. બધા દેવતાઓ પણ એમના કારણે છે. તદુનાસ્તિ કશ્ચન, શું કે છે, ન અતીત્ય તદાત્મતતામ તદ અન્યત્વમ ગચ્છતિ, એને પાર કરીને અથવા તો એનાથી ચડિયાતું કઈ છે, કોઈ પણ એક પ્રકારની સ્વતંત્રતા જાહેર ના કરી શકે કે અમને એના વગર ચાલશે. એ તત્વ વગર, એના શાસન વગર કશું પણ હલી શકે એમ નથી. જે કંઈ થાય છે એના કારણે છે. કોઈ પણ તત્વ આ જગતનું, જે બધા કુદરતી તત્વો છે, એમાંના એક પણ એમ જાહેર ના કરી શકે કે અમે અમારી સત્તાથી, એવું શક્ય જ નથી. એટલે એને કહ્યું તદુ નાત્યેતી કશ્ચન, એને પાર કરીને કોઈ પણ જઈ શકે નહીં. એ તદ્વૈ તત્, એ જ પેલું તત્વ છે. કયું તત્વ, તો કે નચિકેતા, એમ રાજા કે છે કે જેના વિશે તે પૃચ્છા કરી હતી એ જ આ તત્વ છે. હવે આગળ પાછું ફરી આનો જ વિસ્તાર કરે છે. હવે દસમા મંત્રમાં આપણે પ્રવેશ કરીએ. એના પહેલાની ભૂમિકા આપતા ભાષ્યકરાએ લખે છે યદ બ્રહ્માદિ સ્થાવરાંતેષુ વર્તમાન તત્તત ઉપાધિકત્વાદ અબ્રહ્મવદ અવભાસમાનમ સંસારી અન્યત પરસ્માદ બ્રહ્મણઃ ઇતિ મા ભૂત તસ્ય ચિત ઇતિ આશંકા શંકા ઇતિ ઇદમ આહ. શું કે છે, કોઈને એવી કદાચ શંકા જન્મે કે બ્રહ્માજીથી માંડી અને એક ઘાસના તડકતા સુધીનું આ જગતમાં જે કંઈ છે એ કોઈ કદાચ એવું માને કે આ, ધારો કે આપણે એક વસ્તુ લઈએ, આમાં પાણી છે અથવા આ બોટલ છે, એ કદાચ આવી કોઈ અહીંયા ગ્રંથિ જન્મે આ બ્રહ્મ નથી,
અબ્રહ્મવત અવભાસમાનન, પ્રત્યેક નામ અને રૂપ આપણે જે જોઈએ છે ખરેખર બ્રહ્મ છે, ખરેખર તત્વ, પણ આપણે શું કરે, પાણી એક નામ આપી દીધું અને આમાં એક રૂપ છે એટલે શું લાગે કે આ પાણી છે. હવે અહીં પાણીના દર્શન થાય છે, બ્રહ્મના આપણે દર્શન કરતા નથી, ઈશ્વરના દર્શન નથી કરતા, અહીંયા શેના દર્શન થાય છે, પાણી. આવું જયારે આપણે પાણી જોઈએ છે ત્યારે એ પ્રકારની ઊંડે ઊંડે એવી ગેરસમજ અથવા સંસ્કાર પ્રમાણે એવું માનીએ કે ના, પાણી એ પાણી છે, એમાં ઈશ્વર એની સાથે કોઈ લેવા દેવા નથી. ટૂંકમાં પાણી એક સ્વતંત્ર સત્તા હોય એ પ્રકાર આવી પ્રતીતિ થવાને કારણે એક પ્રકારની એવી નિર્ણય જન્મી જાય કે આ બ્રહ્મ, આને બ્રહ્મ ન કહેવાય, આ પરમાત્મા નથી. કદાચ આવું કોઈ માને તો એના ઉત્તરમાં હવે પછીનો મંત્ર કહે છે. અર્થાત હવે શું કહેવામાં, જ્યાં જે તમે જુઓ છો, મોટો પદાર્થ કે નાનો પદાર્થ, બ્રહ્માજી કે પછી ઘાસનું તડકવું, બધાને એક જ કેટેગરીમાં મૂકી દે છે. શું છે? બધું બ્રહ્મ. અર્થાત શું કહેવા માંગે છે, ગમે એવી ઉપાધિ હોય પણ મોટી ઉપાધિમાં પણ એ જ ચૈતન્ય અભિવ્યક્ત થાય છે અને નાની ઉપાધિમાં પણ એ જ ચૈતન્ય અભિવ્યક્ત થાય છે. મોટાપણું અને નાનાપણું ક્યાં છે? ઉપાધિમાં. ગુણવત્તા ઉપાધિમાં છે પણ ચૈતન્ય કેવું છે? બંનેમાં સમાન, બંનેમાં સમાન છે ચૈતન્ય. ઉપાધિ નાની મોટી હોય, હા, સારી ખરાબ હોય, સારી ખરાબ એટલે આપણે એ પ્રકારે એને જજ કરીએ, પણ એ જજમેન્ટ યોગ્ય નથી હોતું. કેમ? કારણ કે એમાંથી વ્યક્ત કોણ થઈ રહ્યું છે, એ ઉપાધિ રૂપે એ તરફ હવે આપણી નજર કરે છે. કારણ કે આપણે જે જગતના દર્શન કરીએ છીએ ત્યાં તો આ પ્રકારનું તારતમ્ય છે જ, આ પ્રકારનું ઊંચ નીચ સારું ખરાબ આ પ્રકારના ગુણ અહીંયા રહેલા જ છે અને એ રીતે જ આપણે એને મૂલવવાના, વસ્તુ જેવી દેખાય ને એવી જ એને માની બેસી, જેવું દેખાય એવું એને માની બેસી. તો કે ના, દેખાય છે આવું, પણ કોણ આવું દેખાય છે? કોણ આ વેશમાંથી કોણ વેશી વ્યક્ત થઈ રહ્યો છે એ તરફ હવે નજર આપણી કરે છે. એટલે કે છે 10મા મંત્રમાં, યદેવેહ તદમૃત અમૂત્ર, યદેવેહ તદમૂત્ર, યદમૂત્ર તદ અનુ ઇહ, મૃત્યો સ મૃત્યુમાપ્નોતિ, ય ઇહ નાનેવ પશ્યતિ. કિશનભાઈ થોડુંક વધારો છે વોલ્યુમ. શું કે છે? બહુ સરસ છે આ, ખરેખર મહાવાક્ય છે આ જે બધા આ મંત્રો છે ને એ શું છે? ખરેખર મહાવાક્ય. મહાવાક્ય એટલે શું? મોટું ઇક્વેશન, બિગ ઇક્વેશન. કેવું ઇક્વેશન? જીવ અને બ્રહ્મના ઐક્યનું. જીવ ક્યાં અને ક્યાં? બ્રહ્મ. છતાં પણ પેલું વાક્ય કહ્યું, તત્વમ અસી, તે તું છે. આ વાક્યને શું કહેવામાં આવે? મહાવાક્ય. આમાં મહા છે તો આવડું નાનું વાક્ય, તે તું છે એ વાક્ય તો ત્રણ જ અક્ષરોનું બનેલું છે, તો એને મહાવાક્ય કેમ કહો છો? મહાવાક્ય એટલા માટે કે એ ઐક્યનો નિર્દેશ, તેનું તે પણ, તે અને તું એ અલગ જ નથી, એ એક જ છે, ક્યાંય કશું અલગ છે નહીં. એ જાહેર કરતું વાક્ય હોવાને કારણે એને શું કહેવામાં આવે છે? મહાવાક્ય. અહીં પણ આ પણ મહાવાક્ય છે. પહેલો શબ્દ શું છે? યદ એવ ઇહ. જો યદ એવ ઇહ, જે અહીં છે. યદ એવ ઇહ એટલે જે અહીં છે. તત એટલે તે ક્યાં છે? અમૂત્ર. અમૂત્ર એટલે તે ત્યાં છે, જે અહીં છે. સમજો, બહુ સરસ છે આ આખો મંત્ર, બહુ સરસ છે. જે અહીં છે એ ત્યાં છે. પછી શું છે? યદ અમૂત્ર, જે ત્યાં છે. તદ અનુ, સંધિ પ્રમાણે શું છે? તદ અનુ ઇહ, એ જ ક્યાં છે? અહીં. આટલું સરળ. જે અહીં છે તે ત્યાં છે, જે ત્યાં છે તે અહીં છે.
આવશે. હવે આપણે આને સમજીશું પછી. પણ આવું હોવાને કારણે કેટલા થયા? એક જ, જે અહીં તે ત્યાં. ત્યાં એટલે કે આપણને કહેશે, હા, ત્યાં એટલે જેને તું તારાથી અલગ માને છે, મહાન માને છે, પ્રભાવશાળી માને છે, પરોક્ષ માને છે અને પોતાની જાતને અલ્પ માને છે. આવું હોવા છતાં જો અહીંયા એક સત્ય જાહેર કરે. પહેલા વાક્યમાં સત્ય જાહેર કરે. હવે જો આ દ્રષ્ટિ નહીં કેળવો, અહીંયા આવું છે, આ શ્રુતિમાં કહી દીધું, જે અહીં છે એ ત્યાં છે, જે ત્યાં છે એ અહીં છે. પછી શું કહે છે? પછી કહે છે, જો આવું નહીં સમજ્યા અને આવી રીતે જો તમે જોયું નહીં તો શું થશે એ બી કહી દે છે. મૃત્યુઃ સહ મૃત્યુમ આપનોતિ. શું કહે છે? જો આવી, પછી કહે છે, ય ઇહ નાના ઇવ પશ્યતિ. જો આવું એક હોવા છતાં જે અનેક જોશે, નાના ઇવ, નાના એટલે નાનું નહીં, નાના એટલે અલગ, દ્વૈત. એક હોવા છતાં અહીં છે ત્યાં અને ત્યાં છે એ જ. અહીં આવું હોવા છતાં જે અલગ જોશે એને શું થશે? એક મૃત્યુમાં રિઝલ્ટ, એનું ફળ કે છે, મૃત્યુઃ સહ મૃત્યુમ આપનોતિ. ક્યાંથી ક્યાં જશે? એક મૃત્યુમાંથી બીજા મૃત્યુને આપનોતી પ્રાપ્ત કરશે. બોલો, ખબર પડી? આ બહુ મોટી, આ બહુ જ વિચારવાલા એક વસ્તુ છે. શું કહે છે? દ્વૈત જોયું, ભેદ રાખ્યો, ભેદ દ્રષ્ટિ રાખી તો શું થશે? એનું ફળ કેવું છે? જન્મ મૃત્યુની પરંપરા. બોલો, હવે આપણને કલ્પના ના હોય કે મેં તો કંઈ ખોટું કર્યું જ નથી. આપણને એવું લાગે, મેં તો કંઈ ખોટું કર્યું નથી, હું તો બહુ પ્રામાણિક છું, મેં બહુ ધર્મ કર્યો, મેં આમ કર્યું છે, મેં તેમ કર્યું છે. પણ અહીંયા એ બધું ભલે કર્યું હોય, અહીં તો શું કહે છે? ભેદ દ્રષ્ટિ, દ્વૈત. અને દ્વૈત એટલે કેવું દ્વૈત? કયું? અમૂત્ર. અમૂત્ર એટલે આપણે તો મોટા મોટું મૂકી દે, ભગવાન એને આપણે કહે ને, ભગવાન, ભગવાન તો ત્યાં બેઠા છે, બ્રહ્માજી, વિષ્ણુ, મહેશ, કૈલાસમાં કે જ્યાં હોય ત્યાં ભગવાન. એ ભગવાન એટલે અમૂત્ર, ત્યાં મારાથી દૂર. એમ તો શું કીધું? જે અહીં છે એ ત્યાં છે, અહીં છે એ ત્યાં, અને ત્યાં છે એ અહીંયા, અહીં. એવું કહ્યું. હવે આવું કહી દીધું. હવે આવી દ્રષ્ટિ ન રાખે, ભગવાનને અલગ રાખ્યા, બધાને અલગ રાખ્યા. અલગ રાખ્યા એટલે શું? અલગ છે એમ માન્યું. અને આપણે તો એવું માનીએ જ કેમ? કારણ કે બધાના નામ રૂપ અલગ હોય, નામ પ્રમાણે એક, બે, એક નામ અને એક રૂપ એટલે એક, બીજું નામ અને બીજું રૂપ એટલે બીજું, ત્રીજું નામ અને ત્રીજું રૂપ એટલે ત્રીજું. આ આપણી સમજ છે. તો કે છે કે નામ અને રૂપ પ્રમાણે ગણતરી નહીં કરવાની. ગણતરી શેના પ્રમાણે કરવાની? નામ અને રૂપ ખરેખર અલગ, પણ અંદર કોણ? અંદર પ્રમાણે ગણતરી કરો. અંદર પ્રમાણે એટલે એ નામ રૂપે, આ નામ રૂપે એક, અને નામ રૂપમાં ભેદ નથી. પછી આપણે જોઈશું, એટલે આપણે પછી શ્લોકમાં પ્રવેશ, મંત્રમાં પ્રવેશ કરીએ ભાષ્યમાં. પણ ખરેખર જોઈએ ને તો નામ રૂપના સ્તરે પણ ભેદ નથી. જો આ એક નામ રૂપ છે. હવે આ શેનું બનેલું છે? અન્નનું. આ અન્ન છે તો બીજે શું છે? અન્ન છે ને, બીજે વળી કઈ મોટી મોટી વસ્તુ છે? અહીંયા અન્ન, ત્યાં પણ અન્ન. અહીંયા જળ, પંચમહાભૂતો, પંચમહાભૂતોનો એક સંઘાત, ત્યાં પણ પંચમહાભૂતોનો બીજો સંઘાત, અહીં પણ પંચમહાભૂત, સર્વત્ર પંચમહાભૂતો. તો એ રીતે પણ ભલે આના, આ પંચમહાભૂતના એક પેકેટને આપણે એક નામ આપ્યું, બીજે જગ્યાએ બીજા પેકેટને બીજું નામ આપ્યું. જેમ ચોકલેટનો એક આકાર, ચોકલેટના બનાવતા હોય ને તેના અનેક બધા બીબાઓ રાખ્યા હોય, અને એમાં ચોકલેટનું પેલું લિક્વિડ રેડે, અને પછી જુદી જુદી આકારની ચોકલેટો બહાર પડે. પણ અંદરનો મસાલો કયો? એ જ કોકો ને એ જ જે હોય કેડબરીને જે અંદર નાખ્યું હોય
એજ એટલે નામરૂપના સ્તરે પણ ભેદ નથી. તાત્વિક એવું નથી કે નામરૂપનો મસાલો કંઈક અલગ, એવું નથી. જો એટલા માટે જ તૈતરીય ઉપનિષદમાં કહે ને કે એ જ આત્મા તસ્માદ વા એ તસ્માદ આત્મન આકાશ સંભૂત, એ જ આત્મામાંથી શું બન્યું? આકાશ. એ જ આકાશમાંથી શું બન્યું? તો કે વાયુ. એટલે એ જ પરમાત્મા આકાશ, એ જ પરમાત્મા વાયુ, અને વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ, જળમાંથી પ્રત્યેક સ્તરે એ જ પરમાત્મા બનતો ગયો, બનતો ગયો, બનતો ગયો. એને જુદા જુદા નામ લીધા, જુદા જુદા રૂપ લીધા, પણ છે કોણ? એ જ પરમાત્મા. એટલે આકાશ નામની વસ્તુ પણ ખરેખર કે પરમાત્માથી અલગ નથી. ભલે આકાશ નામ આપ્યું એટલે શું થઈ ગયું? ભલે માં આકાશમાં એક જ ગુણ હોય અને વાયુમાં બે ગુણ હોય, પણ બે ગુણે કોણ છે? એ જ પરમાત્મા. એટલે થ્રુ એન્ડ થ્રુ કઈ વસ્તુ છે? એક જ. આ દ્રષ્ટિ ન કેળવી, આ દ્રષ્ટિ ન ઉતારી તો શું છે? મૃત્યુ સમૃત્યુ આપનોતી, એક મૃત્યુમાંથી બીજા મૃત્યુમાં, એવું બોલે છે. એટલે હવે આપણે ભાષ્ય જોઈએ. શું કે છે? યદેવ ઇહ કાર્યકરણ ઉપાધિ સમન્વિતમ સંસાર ધર્મવત અવભાસમાનમ અવિવેકિનામ. શું કે છે? યદેવ ઇહ અહીં, હવે અહીં ને સમજવાની જરૂર છે. અહીં એટલે શું? આપણે અહીંયા શું કહીએ છીએ? આને શું કહીએ છીએ? નાનો જીવ. અહીં એટલે હું શું કહું? હું સ્ત્રી, હું અલ્પજીવ, અથવા હું, મને મારું આટલું સ્ટેટસ છે. હોવો તો મને 15 જણા ઓળખતા હોય, 20 જણા ઓળખતા હોય, 2-3, આ મંડીકમાં હું આ છું. એટલે હું એટલે શું? અહીં લખ્યું કાર્ય કરણ ઉપાધિ સમન્વિતમ. આ કાર્ય અને કરણ, ટૂંકમાં અહીંયા ઇન્દ્રિયો અને અંતઃકરણ, એવો એનો બનેલો જે આ સંગાત છે, એવો જીવ સમન્વિતમ, એની સહિતનો જે જીવ છે, ટૂંકમાં અહીં જે છે એને આપણે શું કહીએ છીએ? કાર્યકરણ ઉપાધિ વાળો. અને એને શું માનીએ છીએ? સંસાર ધર્મવત. આમાં શું રહેલા છે? સંસારના ધર્મ. સંસારના ધર્મો એટલે શું? હું અલ્પ છું, સ્ત્રી છું, મારું આ કામ છે, આ કામ છે, મારાથી આ ન થાય, પેલું ન થાય, મારી તો આટલી જ શક્તિ, મારું આ કર્તવ્ય, મારો આ ધર્મ, મારી આ જાતિ, મારું આ ગુણ, મારો આ આશ્રમ, મારો આ વર્ણ, આ બધાને શું કહીએ આપણે? સંસારના ધર્મ. એ આ બધાને આપણે આપણા કર્તવ્ય કહીએ, ધર્મ કહીએ, ગુણ કહીએ, વિશેષતાઓ કહીએ, આ આ છે. એટલે ઇહ જયારે કહીએ છીએ કે જે, સમજો જે અહીં છે એટલે શું? અહીં જયારે હું કહું છું ત્યારે કોને પોઈન્ટ આઉટ કરું છું? હું એટલે આટલી લંબાઈ, પહોળાઈ, આ નામ, આ રંગ, આ વેશ, અહીં એટલે આ થયું. તો એ કોને આ આવું આપણે માનીએ ને, તો એ ભાષ્યકાર કોણ કે છે? એ કે અવિવેકી નામ. અવિવેકી આ ઈહને આ રીતે ઓળખે. અહીં જે છે એને પેલો અજ્ઞાની કઈ રીતે ઓળખે? આ ઉપાધિ સહિત છે અહીંયા તત્વ. આ તત્વ છે પણ એને ઓળખે છે કોની સાથે? ઉપાધિ સહિત. કોણ? અવિવેકી. વિવેકી નહીં. હા, વિવેકી તો શું કરે? તરત જ જુએ કે અહીં જે ખરેખરું તત્વ છે એ ઉપાધિથી રહિતનું છે, એ ખરેખર આ ઉપાધિથી મર્યાદિત છે નહીં. જો જેમ હું તમને કહું કે પેલો અહીંયા ધારો કે એક સ્ફટિક પડ્યું હોય અને બાજુમાં જાસૂદ ફૂલ પડ્યું હોય, તો તરત જ એ સ્ફટિક કેવું દેખાય? લાલ સ્ફટિક હોય અને પાછળ જાસૂદનું ફૂલ હોય તો સ્ફટિક તરત લાલ દેખાય. હવે પેલો અવિવેકી કોને કહેવાય? એ શું માને? બાળક હોય ત્યાં તો એ માને કે સ્ફટિક કેવું છે? લાલ. અહીં જે છે એ કેવું છે? લાલ. વિવેકી કોણ કહેવાય? કે જે માને કે સ્ફટિક આ જુએ, આ જોતો હોય ત્યારે તરત આવો વિવેક કરે. શું કરે? કે ના, એને સરસ સમજ પડે કે આમાં લાલ કલર ફૂલનો છે,
અને સ્ફટિક તો માત્ર એમાં પ્રતિબિંબે થાય છે. સ્ફટિક તો એ રંગ એને પોતાની ઉપર ઓઢી લીધો છે. બાજુમાં સમીપ રહેલા પદાર્થનો રંગ સ્ફટિક ઉપર પડી રહ્યો છે, બાકી વાસ્તવમાં સ્ફટિક કેવો છે? નિરય. હવે આ માટે વિવેકી જોઈએ. એમ અહીં પણ અવિવેકી કોને કહેવાય? અહીંથી જે વ્યક્ત આ કાર્યકરણ ઉપાધિ વાળો એવો જે માની લે, હું પત્ની એવું જે માની લે, હું વક્તા એવું જે માની લે. હવે વક્તૃત્વ એ કોનો ધર્મ છે? એ બી એ શરીરનો ધર્મ છે, મનનો ધર્મ છે. પતિ પણ એ કોનો ધર્મ છે? અહીં રહેલો પેલો જીવા એ જ પોતાના ઉપર એને ઓઢી લીધો છે. બોલવું, ચાલવું, હસવું, જવું, આવવું, વિચાર કરવો, આ બધા કોના ધર્મ છે? પશ્યન, શૃણવન, સ્પૃશન, જીઘ્રન, આ તો અહીંયા સૂંઘવાનું કામ આત્માનું નથી, એ કોનું કામ છે? જ્ઞાનેન્દ્રિયનું. સાંભળવાનું કામ આ શ્રોત્રેન્દ્રિયનું છે. જોવાનું કામ ચક્ષુનું છે. પણ આ વિવેક ન હોય તો પેલું શું માને? મેં જ જોયું, મેં જ ખાધું, મેં જ સૂંઘ્યું, મેં જ આ કર્યું. આ હુંની સાથે પેલું જોડી દેવું એ અહીંયા કહે છે કે એ પ્રકારે સંસાર ધર્મવત અવભાસમાનમ અવિવેકીનામ તત એવ સ્વાત્મસ્થમ. અહીં છે આત્મા, પણ એ અવિવેકી એને કેવી રીતે ઓળખે છે? બસ આટલો પૂરતો, આટલા પૂરતો, સમજી ગયા? આટલા પૂરતો જ. હવે પ્રત્યેક ઉપાધિમાં જીવ કેવો છે? જુદે જુદે પ્રત્યેક ઉપાધિમાં એ જ આત્મા છે, પણ જુદી જુદી ઉપાધિઓ દ્વારા જુદા જુદા અહંકાર હવે ઉભા થયા. ખ્યાલ આવે? અહીં હું એને સ્ત્રી ઓળખું, ત્યાં તમે એને બીજી રીતે ઓળખો, અન્યત્ર બીજી રીતે ઓળખે, તો એક જ ને કેવી રીતે ઓળખી રહ્યા છે? જુદી જુદી રીતે ઓળખાઈ રહ્યું છે એક જ. જેમ બીજો દ્રષ્ટાંત આપો, સૂર્યનું પ્રતિબિંબ અનેક બધા પાત્રોમાં પડી રહ્યું છે. હવે બધા પાત્રો સામે જોઈ જોઈને, અહીંયા જોઈને એમ માને કે મોટી ડોલ હોય એટલે એને એમ થાય હો મારો વ્યાપ કેટલો છે. બીજી જગ્યાએ એનાથી થોડી નાની ડોલ અને પાણી એકદમ ખરાબ એટલે એમાં હું તો સાવ નિસ્તેજ છું અને સાવ નાનો છું. એ જ સૂર્ય પછી આ બાજુ જુએ તો અહીં તો એટલું મોટું ટબ રાખ્યું છે ને, જે એવડો મોટો દેખાય છે અને એટલું સ્પષ્ટ ચોખ્ખું પાણી છે, ત્યાં જોઈને એને શું થાય? ઓ હું તો કેટલો સરસ. આ એક જ સૂર્ય કઈ કઈ લાગણીઓમાંથી પસાર થાય છે? જોકે આ બધા કહેવાય અહંકાર. અહીં નાનો, અહીં વળી એનાથી જુદો, અહીં એનાથી જુદો, બસ આ ચાલે છે. આને કહે છે ઈહ. યદ એવ ઈહ, દરેક આમ કે અહીં જે છે તે. સમજ મળી ને? શું કે હવે કોની વાત કરે છે? અમૂત્ર જે અહીં છે એની વાત કરી. હવે કોની વાત કરે છે? જે ત્યાં છે. યદ અમૂત્ર એટલે શું? અમૂત્ર એટલે શું? ત્યાં માં. ત્યાં એટલે શું? હું નહીં, હું તો નહીં જ. આપણે કોઈ બીજાને મહાન માનવા તૈયાર છું, ક્યાંય પણ પગે લાગવા તૈયાર છું, પ્રણામ કરવા તૈયાર છું, એને મહાનતા એને મહાન સ્વીકારવા તૈયાર છું, પણ હું એ મહાન ના હોઈ શું? હું તો નહીં જ. એટલે કે છે અમૂત્ર એટલે મારાથી દૂર, પરોક્ષ. તો એ શું છે? નિત્ય. હવે અહીંયા કે છે અમૂત્ર એટલે કોણ? નિત્ય વિજ્ઞાન ઘન સ્વભાવમ સર્વ સંસાર ધર્મ વર્જિતમ બ્રહ્મ. અમૂત્રનો અર્થ કેવો કર્યો? કે જે નિત્ય વિજ્ઞાન ઘન સ્વભાવમ, બોલો, જે અહીં જે છે એક અને તે જ ત્યાં છે. અહીં કોણ છે? આ ઉપાધિમાં જે વ્યક્ત થનારો, પણ જે ઉપાધિ નથી, જે માત્ર ચૈતન્ય છે, એ ક્યાં છે? ત્યાં. ત્યાં એટલે કોણ? એ જ કોણ છે? પેલો વિજ્ઞાન. માત્ર વિજ્ઞાન એટલે માત્ર ચૈતન્ય. અને કેવો છે? નિત્ય વિજ્ઞાન એટલે શું? એનું એવું ચૈતન્ય જે ક્યારેય લોપ થતો નથી, અવિપરી લોપ સ્વભાવ. આ ચૈતન્ય એવું નથી કે આવે જાય, આવે જાય.
શરીરમાંથી વ્યક્ત જે શરીર સૂક્ષ્મ શરીર હોય ને, આ સ્થૂળ સૂક્ષ્મ પ્રારબ્ધનો અંત આવે એટલે અહીંથી વ્યક્ત થતું ચૈતન્ય બીજે એનો અંત આવી જશે સમય પૂરો થાય ત્યારે. પણ ખરેખર ચૈતન્યનો સ્વભાવ કેવો છે? નિત્ય વિજ્ઞાન ઘન. ઘન એટલે શું? ઘન એટલે એની ચૈતન્યમાં ક્યારેય ક્યાંય વૃદ્ધિ કે હ્રાસ થતા નથી. એવું નિત્ય વિજ્ઞાન ઘન સ્વભાવમ. સાથે શું છે? સર્વ સંસાર ધર્મ વર્જિતમ. આ કાર્યકરણ ઉપાધિને ઘણા આગળ કહ્યું. આ ઉપાધિમાં ઘણા ધર્મ છે, ઘણા કર્તવ્ય છે, ઘણી બધી વિશેષતાઓ છે. પણ ખરેખર પેલા ચૈતન્યને કેટલા ધર્મ? કશું જ નહીં. કારણ કે એ તો એની દ્રષ્ટિએ, જેમ રજ્જુની દ્રષ્ટિએ સાપ છે જ નહીં, રજ્જુની દ્રષ્ટિએ સર્પ છે જ નહીં, એમ ચૈતન્યની દ્રષ્ટિએ અન્ય કઈ છે જ નહીં, સંસાર જ નથી. એટલે કે સર્વ સંસાર ધર્મ વર્જિતમ બ્રહ્મ. એટલે આપણે શું કરવાનું? બંને જગ્યાએથી અહીં ઉપાધિનો વાદ કરું તો મને ખ્યાલ આવે કે જે ઈશ્વરને, જે પરમાત્માને હું મારાથી અલગ માનું છું એ કોણ છે? એ હું જ છું. અને એ જ બ્રહ્મામાં, એ જ મહેશમાં, અને એ જ વિષ્ણુમાં, એ જ દેવીમાં, એ જ ગણપતિમાં, એ જ પૃથ્વીમાં, એ જ બધા જ તત્વોમાં, એ જ પેલું ચૈતન્ય. પછી બીજી સમજ, યચ્ચ અમૂત્ર અમુષ્મિન આત્મની સ્થિતમ તદેવ ઇહ. શું કહે છે? જે હું અલગ માનું છું એ શું છે? નામ રૂપ કાર્યકરણ ઉપાધિ અનુવિભાવ્યમાનમ. એ અહીં શું છે? એ અહીં કોને, કોના પ્રમાણે પ્રકાશિત થઈ રહ્યું છે? અનુ. અનુ કઈ? તદ અનુ ઇહ. અનુ એટલે શું? અનુનો અર્થ થાય જેવી ઉપાધિ હોય એવું એ દેખાય. હંમેશા આત્મા કેવો છે? ઉપાધિ પક્ષપાતી. ઉપાધિ એટલે જેવી ઉપાધિ હોય ને એવું એ દેખાય. પક્ષપાતી એટલે જેમ તમે જેવો કાગળ રાખો ને લાઇટની આગળ, ધારો કે આપણા ચશ્માના જેવા ગ્લાસ હોય, સનગ્લાસીસમાં જુદા જુદા ગ્લાસીસ આજકાલ પહેરે છે ને, જુદા જુદા ગ્લાસીસ, તો જેવા તમારા ગ્લાસીસ એવું તમને દેખાય. એમ જેવડી ઉપાધિ હોય, જેવું પ્રતિબિંબનું માધ્યમ એવો સૂર્ય દેખાય. માધ્યમ નાનું તો એ નાનો દેખાય, પણ છે એવું જરૂરી નથી ને. જેવો અરીસો હોય એવા આપણે દેખાઈએ. એવો અરીસો હોય, અમુક અરીસાનો કાચ એવો હોય તો આપણે એકદમ જાડા દેખાય. અમુક અરીસાના કાચ વિચિત્ર હોય તો પતલા દેખાય, લાંબા દેખાય, પહોળા દેખાય, ઉપરથી પહોળા, નીચેથી પહોળા, તાળ જેવા, જાડા, અનેક પ્રકારના દેખાય. એવા સીએ કઈ ખરેખર હોય પણ ખરા, પણ હંમેશા એવું ના હોય. દેખાય કેમ? માધ્યમ એવું છે, માધ્યમ એવું છે. એટલે અહીંયા શું કે છે? આ તો બિચારો કેવો છે? જેવી માધ્યમ એવો દેખાય છે. યદ અમૂત્ર, જે ખરેખર તું બ્રહ્મ કે પરમાત્મા માને છે એ જ કોણ છે? તદ અનુ ઇહ. અહીં કેમ આવો દેખાય છે? તો આપણે કહે કે એ પરમાત્મા હું હોઉં તો મને એવું લાગતું કેમ નથી? તો મને આવું નાનું કેમ લાગે છે? મને આવો મર્યાદા વાળો કેમ લાગે છે? એટલા માટે કે આ ઉપાધિ એવડી છે, આ ઉપાધિની શક્તિ મર્યાદિત છે અને એના પ્રમાણે દેખાય છે. જેવી ઉપાધિ, જેવું પ્રતિબિંબનું માધ્યમ, રિફ્લેક્ટિંગ મીડિયમ જેવું હોય એવું એ દેખાય. એનો અર્થ એવો નથી કે ખરેખર એવો જ. એટલે કહેવા શું માંગે છે? કે ઉપાધિ અનુસાર ચૈતન્યનું મૂલ્યાંકન નહીં કરવા. ચૈતન્ય ચૈતન્ય છે અને એ કેવું? વિજ્ઞાન ઘન સ્વભાવમ. નિત્ય વિજ્ઞાન ઘન સ્વભાવમ સર્વ સંસાર ધર્મ વર્જિતમ એ છે. તત્ર એવમ સતી, આવું હોવાને. હવે અહીંયા સત્ય પ્રગટ કરી દીધું. હા, પહેલી લાઈનમાં શું કહ્યું આપણને? સત્ય બતાવી દીધું. પારમાર્થિક સત્તા અર્થાત ખરેખર શું છે? નો ભેદ એક જ છે. અહીં કહો, ત્યાં કહો, સર્વત્ર જે પણ જે જોનારા જોઈ શકતા હોય છે, સમજનારા સમજી શકતા હોય છે, એને આ દ્રષ્ટિ છે એ સમજી શકે. એટલે હવે કે છે, પણ જે ન સમજે તો શું થાય? જો એવું છે ને કે
સત્યને સત્ય ન જાણો તો કંઈક આપણે તો એમાં નહીં, એમાં શું થઈ જવાનું છે? પણ સત્યને સત્ય ન જાણો તો તમે એને ખોટી રીતે જાણવાનો છે, એ તકલીફ એ છે. જે વસ્તુ જેવી હોય એવી ન સમજો તો કોઈક રીતે તો સમજવાના તો છો જ ને. બીજી કોઈ ઊંધી રીતે પણ સમજવાના છો તમે. જ્ઞાન ન હોય ત્યારે આપોઆપ વિપરીત સમજ આવે જ, આ તકલીફ છે. આવરણ જ્યાં હોય ત્યાં વિક્ષેપ જન્મે આવે જ. ત્યાં જો તમને સમજાવો, ત્યાં કેવું છે કે એટલા માટે કહેવામાં આવે છે કે જ્ઞાનમાં કોઈ ચોઈસ જ નથી. આપણે એવું ના કહી શકીએ કે મારે સમજવું હોય તો સમજું અને નહીં સમજવું તો નહીં સમજું. એવું નથી, નહીં સમજ્યું તો પરિણામ છે એનું. ભાઈ ન સમજાયું તો તો ઊંધી પાટા ઉપર ચડી ગયો, એવું છે. સાચું ન સમજાયું તો ખોટી રીતે સમજવાનો જ છે. ત્યાં પડેલો પદાર્થ રજ્જુ છે એ ન ખબર પડે તો તમે કંઈક ને કંઈક અધ્યારોપ તો કરવાના જ. તમારી આંખો બરોબર ચાલતી નથી અને અંધારું છે. અંધારું એટલે એકદમ ડાર્ક નથી પણ કેવું છે, મંદ અંધકાર. અને તમને સાપ ના દેખાય તો શું દેખાયું, માળા દેખાય. તો પેલો કે ના મને તો માળા નહીં, મને શું દેખાયું, ત્યાં ભૂમિમાં પડેલો છિદ્ર દેખાય, ત્યાં આમ લીસોટો પડી ગયો છે એવું દેખાય. પણ એવું દેખાયું તો ખરું ને, તમે એવું માન્યું. એક માળા માને છે, એક સાપ માને છે, ચોથો વળી ક્યાંક એક બીજું માને. એટલે સાપ ના રજ્જુ ના દેખાયો, રજ્જુ સ્પષ્ટ ના સમજ્યા તો કંઈક બીજું તો કંઈક સમજ્યા જ. એવું નથી બનતું. એકવાર આંખો ખુલ્લી હોય પછી કાં તો તમે રજ્જુ જુઓ, રજ્જુની સમજ જન્મે, અને કાં તો વિપરીત સમજ જન્મે. આવું છે, એક સમજી લો. રજ્જુની સમજ ન પડી, રજ્જુ સ્પષ્ટ ન દેખાયો એટલે કંઈક વિપરીત દેખાયું જ. એમ સર્વત્ર રહેલું આ એક તત્વ ન સમજ પડી તો કંઈક બીજો અધ્યારો થઈ જવાનો, થઈ જવાનો ને થઈ જવાનો જ. આ અલગ છે એવું માની જ બેસવાના. અને માયા એવી છે ને, માયા એટલે દેખાવ. પૃથ્વી એવી મહાન દેખાય, આકાશ એવું મહાન દેખાય, અગ્નિતત્વ એવું મહાન દેખાય, આ બધું એવું મહાન દેખાય. ચંદ્રમા, સૂર્ય, સૂર્ય એવું મહાન લાગે. એટલે આપણે કે આ હું, આમાં જે છે એ હું, આ સૂર્યમાં જે છે એ હું, આ અગ્નિતત્વ જે છે એ હું, તરત જ એમ થાય. આપણે એમ નથી કહેતા કે અગ્નિની બહારની જે વસ્તુ છે એ તું એમ નહીં, પણ જે જેના કારણે અગ્નિ અગ્નિ છે એ જ અહીંયા છે, જે જેના કારણે તું તું છે, જેને કારણે સૂર્ય સૂર્ય છે, જેના કારણે વિષ્ણુ વિષ્ણુ છે. વિષ્ણુમાં જો બ્રહ્માજીમાં સર્જનની શક્તિ, વિષ્ણુમાં સ્થિતિની શક્તિ, મહેશમાં લયની શક્તિ, ત્રણેય શક્તિ અલગ, સર્જન સ્થિતિ લય. પણ આ બધી કોની? એક જ બ્રહ્મ, એક જ બ્રહ્મનું બ્રહ્મ આ રૂપે, એ જ અધિષ્ઠાન છે. એક જ રજ્જુ કોઈકને સર્પ જેવો લાગે, કોઈકને માળા જેવો લાગે, કોઈકને ભૂછિદ્ર જેવું લાગે, ડિપેન્ડ્સ. એટલે આ દેખાવથી દેખાવ આપણે એટલા અભિભૂત થઈ જઈએ છીએ, એટલે આપણે એવું માની જ બેસી કે ના અલગ છે, આ હું ના હોય છે, હું તો અલ્પ જ. અને અહીં પણ આ ઉપાધિની મર્યાદા અને વિશેષતાઓ આપણે એટલા એને આપણે અહંભાવ એટલો થઈ ગયો છે, આ કાર્યકરણ સંઘાત સાથે એટલો અહંભાવ થઈ ગયો છે. અહંભાવ એટલે આ હું છું એવું થઈ જ ગયું છે. એટલે એમાંથી આપણે કલ્પના ના થઈ, આ હું હોય છે, પરમાત્મા હું હોય શકું. બંને ઉપાધિઓ જ માત્ર અલગ છે, એકમાં મોટી ઉપાધિ, બીજી નાની ઉપાધિ. ઉપાધિનો બાદ કરવાનો છે, માત્ર ને માત્ર ઉપાધિનો બાદ. ઈશ જીવયોહો વેશ દ્વિધા, રમણ મહર્ષિ કહે છે ઈશ્વર અને જીવમાં કેટલો તફાવત છે, માત્ર વેશનો. સ્વભાવ
સત સ્વભાવ તો વસ્તુ કેવલમ, સ્વભાવ તો બંને બંને જગ્યાએ સત્ય કહ્યું છે સત, પરમ વૈરાગી કોઈક હોય એ પણ એ જ તત્વ, અને કોઈ અઠંગ બીજી કોઈ વ્યક્તિ હોય એ અંદર તત્વ તો એક જ. જે કહ્યું ને શંકરાચાર્યજીને, પેલા ચાંડાલે કહ્યું, ચાંડાલે આ જ વસ્તુ કહ્યું, પેલા એ કહ્યું હટી જા, તું હટી જા અહીંથી. શંકરાચાર્યજીથી એવું બોલાઈ ગયું કે આગો જા, ગચ્છ ગચ્છ આગો જા. એ કે જતો તો રહું મહારાજ, આપ કહો તો હું જરૂર જઈશ, પણ પેલા એ કહીતો કે આ શરીરથી બીજું શરીર દૂર જાય. શું કહ્યું? આ શરીરથી બીજું શરીર દૂર જાય. હવે એને એમ કરીને પોઈન્ટ કર્યું કે આ શરીર અને આ શરીરમાં ભેદ નથી. અહીંયા એ જ બધું છે, રુધિર ને માંસ ને મજ્જા ને અન્ન ને માન એ જ બધું અહીંયા છે અને એ ત્યાં છે, ત્યાંય સમાનતા. પંચમહાભૂતોના સ્તરે પણ સમાનતા, એક એ લેવલની સમાનતા બતાવી. પછી બીજે ઉત્કૃષ્ટ સમાનતા બતાવી. અથવા ચૈતન્યમેવ ચૈતન્ય, એક ચૈતન્યથી બીજું ચૈતન્ય દૂર જાય. અહીંયા પણ એક ચૈતન્ય વ્યક્ત થાય છે, અને જેને તમે ચાંડાલ કહો છો ત્યાંય કોણ ચૈતન્ય વ્યક્ત થાય છે? એ જ ચૈતન્ય. સાત્વિક ઉપાધિમાંથી પણ એ જ ચૈતન્ય, ક્ષત્રિય રજસની ઉપાધિમાંથી પણ એ જ ચૈતન્ય, તમસ કહો છો એ એક ચૈતન્ય, તો ભેદ ક્યાં છે? પણ આના માટે આટલા ચક્ષુ પર્યાપ્ત નથી. આ ચક્ષુનો કોઈ દોષ નથી, એવું નહીં થાય કે જ્ઞાન થાય એટલા ચક્ષુ બદલાઈ જાય, એમાં કઈ ફેરફાર તો આપણે ડોક્ટર પાસે જવું પડે, એવા ફેરફાર નથી થતા. એના એક ચક્ષુ પણ જોવે છે, શું અનેક જોતો હોવા છતાં એકને જોવે છે, અનેક તો દેખાય છે પણ ખરેખર જોવે છે કોણ? એકને. એટલે શ્વેતા શુકરમાં કહે છે કે ત્વમ કુમાર, કુમારને કુમાર પસાર થતો હોય તો કે છે ત્વમ કુમાર, ત્વમ કુમારી, કુમારી પણ તમે. પછી વૃદ્ધ પસાર થતો હોય તો શું કે વૃદ્ધ પણ તમે. જે જુએ છે બધા તમે, તમે તમે એટલે તમે અલગ નહીં, હા, પણ એ જ અહીં, એ જ હું, એ જ તું, એ જ પેલો, એ જ પેલી, એ જ ત્યાં, એ જ અહીં, ઉપર નીચે પશ્ચિમ પૂર્વ ઉત્તર દક્ષિણ દિશાઓ ચારે બાજુ જ્યાં જે છે દિશાઓ, આ બધા શબ્દો પડી જાય. કારણ કે ખરો તો ભેદ નથી, તો ભેદ કયા સ્તરે તમે પાડો છો? આ દ્રષ્ટિ ન આવી તો શું થાય? એક મૃત્યુમાંથી કેમ? એ હવે સમજાવે છે. તત્રૈવ સતિ ઉપાધિ સ્વભાવ ભેદ દ્રષ્ટિ લક્ષણયા અવિદ્યા મોહિત સન. જો પણ આ ના સમજાયું, અને અવિદ્યાને કારણે જે મોહિત થઈ ગયા છે. ઉપાધિ સ્વભાવ ભેદ દ્રષ્ટિ લક્ષણયા, અવિદ્યાનો સ્વભાવ કેવો છે? ભેદ, ભેદ બતાવ, આ અલગ, આ આવું એટલે અલગ, આ અલગ, આ અલગ, આ અલગ, એકમાં વિભાગ કરી નાખે, વિભાગ 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 વિભાગ. તું શું થાય? મોહિત તસન, એનાથી જે મોહિત થઈ ગયો છે, મોહિત થઈ ગયો છે એટલે એને ત્યાં અટકી પડ્યા છે. એ સત્યતા આપે છે. એ શું કરે છે? એ પેલા બ્રહ્મને ઓળખી નથી શકતા, એ ભગવાનને ઓળખી નથી શકતા. હવે સાત વાર ભગવાન આવીને જતા રહે ને તો એ ઓળખાય જ નહીં. એવું નહીં કે આપણા આપણી કલ્પનાના ભગવાન જ આવે એવું જરૂરી નહીં. ભગવાન તો કે હું તો આવું જ છું, હું જ છું, હું તો છું જ. તું કે છે કે હું નથી, અને તું રાહ જોવા રાહ જોયા કરે છે, પણ હું તો છું જ, હું તો સતત છું, સતત જ છું. પણ એ જેને ખબર, મોહિત તસન, તો શું થાય? અવિદ્યાને કારણે જેની ભેદમાં દ્રષ્ટિ છે, ઇહ બ્રહ્મણી અનાના ભૂતે. શું કે છે? બ્રહ્મ જે
અલગ અલગ નથી, એક માત્ર છે. એમાં ભેદ જુએ જ આ ભેદ અધ્યારોપ થઈ ગયો તો શું થાય? પરસ્માદ અન્ય અહમ, શું કે છે? પેલાથી હું અલગ છું. મત્ત અન્ય તરમ પરમ બ્રહ્મ ઇતિ, આવું એ જુએ છે, આવું એની દ્રષ્ટિ આવી છે. હવે એક જ વસ્તુ સમજો કે કોઈ પણ વસ્તુ મારાથી અલગ હોય તો તરત જ શું થાય? અમુક વસ્તુઓમાં આપણને ન થાય, અમુક વસ્તુ જોઈને તરત એમ થાય, એ જે છે ને હું છું નહીં, મારી પાસે એ નથી, એ હું નથી. કોઈકનામાં અમુક ગુણ હોય, અમુક ટેલેન્ટ હોય, અમુક વસ્તુઓ હોય, અમુક કેપેસિટીઝ, બધી શક્તિઓ હોય, તરત આપણને શું થાય? મારામાં એ નથી, હું એ નથી. તરત આપણી ઉણપ છતી થતી હોય છે, તરત જ આપણને એમ થાય કે આ હું નથી. એટલે તરત શું થાય ખબર છે? ઈચ્છા જન્મે, શું થાય કે મારે એ, મારે પણ એ જોઈએ, હું એવો બનું, અથવા મારે પણ એ પ્રાપ્ત કરવું છે. પછી શું થાય? ઈચ્છા છે, હવે ઈચ્છા કર્મના રૂપમાં આવે છે. આજે નહીં તો આવતીકાલે કર્મ, ઈચ્છા છે મારી પાસે, એ નથી, એ નથી, મારાથી સહન નથી થતું, એટલે હું કોઈક ના કોઈક રૂપે એ વસ્તુ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરું. મનમાં ભરખો તો હોય જ, ઈચ્છા તો હોય જ, એટલે કર્મ કરાવે, કર્મ કરાવે એટલે ફળ આવે, ફળ આવે એટલે તમારે ભોગવવું પડે, અને આખી આ વસ્તુ શરૂ થઈ જાય છે. અને અત્યારે ભોગવો તો ઠીક છે, નહીં તો બાકી રહી ગયા તો પછી, અને તો ચાલ્યા જ કરશે, કારણ કે તમારી ઈચ્છાઓનો પછી એન્ડ જ નથી. ઈચ્છાઓનો પછી એન્ડ આવે છે. જગત સાચું હોય અને બધું અલગ અલગ હોય તો આપણને ઈચ્છાઓ જન્મ્યા જ કરે, આપણે અધૂરપ રહ્યા જ કરે. જો એકનું જ્ઞાન હોય તો જ ઈચ્છાઓ રહેતી નથી. આ એકનું જ્ઞાન એવું છે જેમાં બધી ઈચ્છાઓ બધી વાળી છોડીને ખલાસ થઈ જાય, સમાઈ જાય. એકના જ્ઞાનમાં જ બધું સમાઈ જાય. એકનું જ્ઞાન નથી, આ સમજવા જેવું છે. જ્યાં ઐક્યનું જ્ઞાન નથી ત્યાં ઈચ્છાનું મૂળ રહી જવાનું, અને ઈચ્છા એવી વસ્તુ છે જેમાંથી જગતનું જગત વધવાનું. ઉર્ધ્વ મૂળ ના અદશ્ય છે ને, છંદાંશ અશ્વત્થમ પ્રાહુ અવ્યયમ છંદાંશી પછી છે ને એનું મૂળ. પણ આ વૃક્ષ પછી કેવું છે? અવ્યય વૃક્ષ, એ ચાલ્યા જ કરશે, ચાલ્યા જ, એ વૃક્ષનો એન્ડ જ ના આવે. કેમ? કારણ કે એ મૂળ એનું ચાલુ જ રહે છે, ઈચ્છાઓરૂપી મૂળ એનું હંમેશા ચાલુ જ રહેવાનું. બીજું હોય એટલે મારી કોઈક ને કોઈક આજે નહીં તો આવતીકાલે ઈચ્છા રહેવાની, અને કર્મ એક ઈચ્છા મારી પાસે કર્મ કરાવવા, એ કર્મ સારું હોય અથવા ખરાબ હોય એના ફળ ભોગવવા આવવા પડે, એ ફળ પાછા નવા કર્મો જન્મા, બસ શરૂ થઈ ગયું. એટલે શું કહ્યું? આ એક જન્મમાંથી બીજા જન્મમાં, પછી ત્યાંય જો આ ઐક્યનું જ્ઞાન ન થયું તો બીજામાંથી ત્રીજામાં, ત્યાંય પાછું જ્ઞાન ન થયું તો ત્રીજામાંથી ચોથામાં. એટલે એમણે શું કહ્યું? એક જન્મમાંથી બીજા જન્મ એવો શબ્દ ન વાપર્યો. શું શબ્દ વાપર્યો? એક મૃત્યુમાંથી બીજે મૃત્યુ. એટલે આપણી ખરેખર દોડ કઈ બાજુ છે? મૃત્યુથી મૃત્યુ, મૃત્યુ બે રીતનું મૃત્યુ, અવિદ્યારૂપી મૃત્યુ એક, અવિદ્યાને કારણે આવ્યા અને એ સતત આપણને સંતાપ જન્માવ્યા જ કરે છે, બહારનો અને અંદરનો. અધૂરપ એક એવી વસ્તુ છે જે સતત માનસિક સંતાપ જન્માવે જ, શૂન્યતા લેવડાવે જ, ડિપ્રેશન લાવડાવે જ, આ બધું કંઈક ને કંઈક થાય જ. ભેદ દ્રષ્ટિ છે જ, ભેદ છે, શાંતિ જ નથી, એ શાંતિ કાયમી હોય જ નહીં. સમજે, અદ્વૈતમાં જ કમ્પ્લીટ શાંતિ, એના વગર સુખ પણ અધૂરું, શાંતિ પણ અધૂરી, કૃતકૃત્યતા અધૂરી. એટલે કે છે, જો આ જ્ઞાન ન થયું તો શું થશે? એકમાંથી બીજું, બીજીમાંથી ત્રીજું, ત્રીજામાંથી ચોથું, આ વધતું જવાનું. ક્યારે એન્ડ આવશે? એક, એકનું જ્ઞાન. કારણ કે હવે ક્યાં જવું મને કહો? એક જ છે અહીં ત્યાં સર્વત્ર, એક જ છે. હવે તમે કોની ઈચ્છા થવાની?
કશા શેને જોઈને એમ થવાનું, ના મારી પાસે તો નથી. કોને જોઈને એવું થાય કે ના મારે હું રહી ગયો, કારણ કે ઉપરે કોણ હું, નીચે કોણ હું, આ બાજુ કોણ હું, કે ખરેખર જવાપણું જ ન રહ્યું, આવવાપણું જ ન રહ્યું. એકી સાથે સંસાર બંધ થયું. આજ બંધ કરવાની આ જ રીત છે. ખબર પડી શું કે છે, એટલે કોનાથી એન્ડ આવે છે? માત્ર જ્ઞાન, ઐક્યનું જ્ઞાન. આમાં કોઈ આપણા ઉપર આપણે સંકલ્પને કસતું નથી કે સંકલ્પ કરી કે ના હું હવે કાલથી, આ સમજવાનું છે. ઐક્ય, ઐક્યનું જ્ઞાન એટલે આપોઆપ ઈચ્છા નથી. જો આ શરીરમાં પણ ઘણો ભેદ છે, છતાં મને એમને આના માટે રાગય ના થાય, દ્વેષય ના થાય, પ્રેમ, બસ હું છું, જેવું છે એવું હું. માથુંમાં બધી બુદ્ધિ તો અહીંયા જ છે, અને હાથમાં કઈ એવી બુદ્ધિ નથી, પગમાં એવી બુદ્ધિ નથી, અને તોય આ જેટલું ગમે છે ને એટલું જ આ ગમે છે, અને જેટલું આ ગમે છે જે બધું અહીંયા એક સરખો પ્રેમ છે. અને મને એવું ના થાય કે આને લઉં હું, કેમ, કારણ કે હું છું. એક નિરાશ છે ક્યારે, કારણ કે હું છું, આખું હું. ઐક્યમાં જ સંસાર નથી. સંસાર એટલે દ્વૈત, સંસાર એટલે બીજું કઈ નહીં. હા, સંસાર એટલે આપણે પત્ની, બાળકો, નોકરી કરતા હોઈએ, આવતા હોઈએ, જતા હોય, આને સંસાર નથી કહેતા. સંસાર કોને કહેવાય? દ્વૈત. દ્વૈત ઇઝ સંસાર, કારણ કે ત્યાંથી જ બધું શરૂ થાય છે. શું શરૂ થાય છે? ઈચ્છા, સંકલ્પ, ક્રિયા, કર્મ, બધું ત્યાંથી શરૂ, ત્યાંથી થાય છે. ભેદ ભાવના. ભેદ એટલે શું? આ ને આ દેખાવમાં અલગ છે એને ભેદ નથી કહેતા. હા, પણ અહીં જે છે એ અહીંયા નથી, અહીં જે છે તે ત્યાં નથી, અને ત્યાં છે અહીંયા નથી. ભારતમાં જે છે એ અમેરિકામાં નથી. એટલે લોકોને બધી બાજુ લાડવા લેવા હોય છે, એટલે અહીંયા છે સંસ્કાર. જે પણ કહો, અહીંયા જે જ્ઞાન છે કદાચ ઇઝીલી મળે એ ત્યાં ના મળે, અને ત્યાં જે સંપત્તિ ઇઝીલી મળે, ડોલર ડોલર, એ અહીં ના મળે. ડોલરના કેટલા ભાવ વધતા જાય, અને રૂપિયો કોઈ કિંમત જ નથી. એટલે તરત માણસ વિચારે કે ત્યાં છે અહીં નથી, અહીં છે ત્યાં નથી. તરત આવું થાય, ખબર પડે, એને ખબર પડે ત્યાં છે અહીં છે, અને અહીં છે ત્યાં છે. સર્વત્ર હું છું, ડોલર એ હું. આવી સમજ જો પડી જાય તો એને કોઈ એને જ્યાં જે હોય એ હોય. એને પહેલા, બહુ પહેલા, સ્વામી દયાનંદજી મહારાજ, એટલે આપણા વિદ્યાત્માનંદજીના ગુરુજી, એમને કોઈ એક બહુ નાની જગ્યામાં રહેતા હતા, એમને કોઈ કહ્યું કે તમે અમેરિકા ભણાવવા જાઓ, ત્યાં જાઓ એમ. તો કે એક ત્યાં રસ્તા હોય, અને એક ત્યાં બિલ્ડિંગ હોય, એમાં મોટો ફેર શું છે? મારે ક્યાંય જવું નથી, મારે કશું જોવું નથી, મારે કશું જોવું નથી, ક્યાંય કશું એની ઈચ્છા જ ના થાય. ત્યારે ઈચ્છા ના થાય તો ત્યાં કશું અલગ છે જ. ત્યાં જે હોય મોટો પેલો શું, નાયગ્રા ફોલ્સ હોય, જે આ હોય ને તે હોય ને જ્યાં જે હોય. હા, એનું એવું નહીં કે આપણે એપ્રિશિએટ ના કરી શકીએ, પણ કશું એ જોઈને આપણી ઉણપ છે બહાર નીકળે, એની ઉણપ છે જ નહીં. બધું હું છું, બધે હું છું, બધું હું છું, બધે છું. ત્યાં અહીં આવું કઈ રહ્યું, ક્યારે આ ઈચ્છાનો નાશ થાય છે એ સમજવાનું છે. ઈચ્છાને આપણે એક એક કાઢીને આમ આમ થાય એવું નથી. કીડીઓ આવી ગઈ હોય ને કંઈક હોય, એક એક ને આમ ઉપાડો, થવાનું જવાની જ કોઈ કાઢે ના જાય. એ તો આપણને ચટકા ભર ભર કરે. એના બદલે કરવું શું જોઈએ, પેલો સાકરનો ટુકડો એને ઝીણે ઝીણે થઈ એ ઉપાડીને મૂક્યા હોય ત્યાં, તો બધી એકી સાથે જતી રહી. એમ અહીં કઈ વસ્તુ લઈ લેવાની જરૂર છે? દ્વૈત. દ્વૈતનો જે ભ્રમ ઘૂસી ગયો છે એ જો જતું રહ્યું તો એકી સાથે હવે ક્યાં જવું? મારે તો જવાની ક્યાંય ઈચ્છા જ નથી, કઈ બાકી જ નથી.
ઇહૈવ સમવનિયંતે, એટલે કે જ્ઞાની પુરુષના પ્રાણ અહીંના એમ ભળી જાય, એનું શરીર અહીંના પંચમહાભૂતોમાં પડી જાય અને એની ઇન્દ્રિયો અહીંના બધી છૂટી પડી જાય, છૂટું પડી જાય બધું. પેલા કે પેર્સ, પેલા પેર્સ મશીનના સ્પેર પાર્ટ બધા છૂટા પડી ગયા. બાળક હોય ને આખું મશીન તોડીને, નાના છોકરો રમવા આવ્યો હોય તો એ કઈક એવી સરસ વસ્તુ આખી છૂટી પાડી નાખે, એટલે કઈક એવી રસ્તે રમવા પણ ઘડિયાળ કેવું એવી રીતે રમે બધું છૂટું પડી જાય. એમાં આ માણસનું એક્યના જ્ઞાનમાં એના પ્રાણ છૂટા પડી ગયા, ઇન્દ્રિયો છૂટી પડી ગયા, એટલે શું અહીંયા બધું જ્યાં જ્યાં ત્યાંથી બધું ભેગું થયું છે ને બધું પોતપોતાના સ્થાનમાં જતું રહ્યું. ટૂંકમાં હવે એને ક્યાંય જવા પણ રહેતું માટે હવે એક મૃત્યુમાંથી બીજા, એટલે ટૂંકમાં હવે એનો નવો જન્મ થશે એમ કેવું. કેવી રીતે પેલા એ પૂછ્યું ને કે મૃત્યુ પછી શું થાય છે, રહે છે કે નથી રહેતા, શું થાય છે, એટલે કે જે મૃત્યુ કોને કહેવાય, ભેદ અજ્ઞાન, એ બધું સમજાવી રહ્યા છે. મુખ્ય લાઈન તો ત્યાં જ જોડવાની છે, એ જ જવાબ આપી રહ્યા છે. હવે આ ઘણા બધા આવા મંત્રો આવે છે જે આ વસ્તુ જ પોઈન્ટ કરે છે કે મૃત્યુ સમૃત્યુ ક્યાં ભિન્નમ એવ પશ્યતિ ઉપલભતે, જે દ્વૈતની દ્રષ્ટિ કરે છે. મૃત્યુ મરણાત મરણમ, મૃત્યુ પુનઃ પુનઃ જન્મ મરણ ભાવમ આપનોતી, શું કહે છે, એક પછી એક જન્મ મૃત્યુને પ્રાપ્ત કરે છે. એટલે તો પછી આપણા શાસ્ત્ર બહુ મોટું વિસ્તૃત વર્ણન કરે, 84 લાખ યોનિઓ, એટલે આપણને કહે છે બધે માણસ જે એવા હોય છે, બધે કેમ બધું ટ્રાય કરી લે, બધી ટ્રાયલ કરવા જોઈએ, ગણે છે ને આપણે પેલા હેવમોર ને એવા બધાની જઈએ દુકાને, પેલું પાર્લર હોય ને, એટલે પૂછીએ શું છે હવે, એટલે કે આ નવું આવ્યું છે, આ પિસ્તાની નવી આવી છે, ને પછી અંજીરની નવી ફ્લેવર આવી છે, ને જાતજાતનું બહુ બોલતા હોય છે આપણે, આપણે ખબર ને એવી નવી નવી ફ્લેવરો આવે, એટલે આપણને ભાવતું હોય પેલું બટરસ્કોચ, પણ આપણે શું કે પેલું નવું આવે, પેલું જે નવું ને કેમ એ ટ્રાય કરી લઈએ. એમ આપણે બધું ટ્રાય કરેલું છે, કેમ ટ્રાય ક્યારે માણસ કરે ખબર છે, એ મજા ના હોય ને, એટલે કે આ જોઈ લો, પેલું જોઈ લો, આમ કરી લો, તેમ કરી લો, હજી સ્વાદની વૃત્તિ રહી. સ્વાદ એટલે હજી ભૂખ છે, ભૂખ છે, હજી આની ભૂખ, આની ભૂખ, આની ભૂખ આ છે એમ કે છે. પણ જેને અહીંયા બધું મળી ગયું, રસનો એ રસ મળી ગયો, પછી એને ક્યાંય જવા પણ આવવા પણ રહેતું. બાકી ભગવાન કહે છે ને, આ બ્રહ્મ ભુવના લોકાહા પુનરાવર્તિ નો અર્જુન, બ્રહ્મલોક સુધી જઈને લોકો પાછા આવે, માં ઉપેત્ય તું કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે, મને પ્રાપ્ત કરીને પુનર્જન્મ રહેતું, મને એટલે કોને, મને એટલે તત્વ. બસ હવે ક્યાં જવાનું, મારે સ્વર્ગે નથી જોઈતું ને પૃથ્વી લોકો નથી જોઈતું ને ફલાણ ક્યાંય જવું જ નથી, હું તો સર્વત્ર છું, ક્યાં જવું, જવું ક્યાં, હોઉં તો જવું ક્યાં, આકાશ ક્યાં જાય, આકાશને જવાની ઈચ્છા થાય તો એને શું નથી ખબર, હું નથી ક્યાં, કેવું એને છે, એટલે માટે એને જવું છે. આકાશ એમ કે મારે યુએસએ જવું છે તો શું સમજવું, લંડન જવું છે, ભારતમાં જવું છે, હિમાલયમાં જવું છે, અરે ભાઈ હિમાલય તારી અંદર છે, તારે જવાની જરૂર નથી, તું તો છે જ, તારી અંદર એ છે, એમ આત્મામાં બધું છે, આત્માને કારણે બધું છે. એ તો કઈ યતશ ચોદેતી સૂર્ય, જેના કારણે સૂર્યનો ઉદય, અસ્તમ યત્ર જ ગચ્છતિ, અસ્ત એને જેના કારણે, જેના કારણે બધું, એને ઈચ્છા થાય તો એને સમજ નથી, સમજ પડી, ઈચ્છા અજ્ઞાનનું સૂચક છે, અજ્ઞાનની સાઈન છે, અજ્ઞાનની સાઈન કઈ, ઈચ્છા, ઈચ્છા પણ પાછળ કેવી ઈચ્છા, બીજાની મદદ કરવાની ઈચ્છા નહીં, હા બીજાને મદદ કરવા પાછળ મારે નામ જોઈતું હોય તો પાછી એ બાજુ અજ્ઞાન થઈ જાય. એટલે કયા કયા કારણો અંદર હોય છે આપણે સમજી ના શકીએ, પણ ટૂંકમાં આ અજ્ઞાન છે એ સંસાર, અને ત્યાં સુધી મૃત્યુ, એ ગયું એટલે મૃત્યુ ગયું, જ્ઞાન એટલે મૃત્યુથી પર થઈ ગયા.
પછીનો મંત્ર બહુ સરસ છે, એ આવતા વખતે જોઈએ. હવે આ બધા ચોખ્ખા ને ચોખ્ખા ઐક્યની વાત કરવા વાળા મંત્રો છે. આ બધા એકદમ ક્રીમ હવે આવે છે. બે ત્રણ મંત્રોમાં એકદમ આ બધા ઓફ કોટેડ, સર્વત્ર આ વસ્તુ વારંવાર ઉદ્ધૃત થતી હોય છે, એ બધા મંત્રો આવે છે. એટલે આ વસ્તુ 11મો પેલા લોકો આવી રહ્યા છે, આપણે એમને બતાવીએ. ચલો આગળ વાંચો. મનસૈ વેદમાપ્તવ્યમ નેહ નાસ્તિ કિંચન મૃત્યોઃ સમૃત્યુમ ગચ્છતિ ય ઇહ નાનેવ પશ્યતિ. મનસા એવ ઇદમ આપતવ્યમ, શું કે છે? આનું જ્ઞાન શેનાથી પ્રાપ્ત કરવાનું છે? મનથી. જો અહીં ચોખ્ખી વાત કરી દે છે કે આપણને સાધન આપવામાં આવેલું છે, મનથી જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે એમ કે છે. અને શું કે છે? ન ઇહ નાના અસ્તિ કિંચન, અહીં જરા જેટલો ભેદ છે. વળી પાછી વાત કરે છે મૃત્યોહો સમૃત્યુમ ગચ્છતિ ય ઇહ નાના ઇવ પશ્યતિ. જે અહીં જરાય ભેદ નથી, એ ભેદ જુએ છે. એક મૃત્યુમાંથી બીજા મૃત્યુને આગળ શું કહ્યું? પ્રાપ્ત કરે છે. અહીં શું કહે છે? એક મૃત્યુમાંથી બીજા મૃત્યુમાં જાય છે, આટલો જ ભેદ છે. અર્થ તો સેમ થાય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાલરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે.